हेलो फ्रेंड्स, आज आप गया जामनगर अपना अड्डा कैफे में। तो अहीनी शू स्पेशलिटी है, कई कई जातना फूड अवेलेबल है, तो बधी माहिती आपणे आपणा विडियो में एक्सप्लोर करशू। तो विडियो अंत सुधी तमे अमारी साथे रहेशो, अने विडियो गमे तो तेने लाइक करशो अने तमारा फेमिली अने फ्रेंड्स साथे शेर करशो। तो चलो मारी साथे। કેફે તરીકે આપણે બધું આખું બનાવેલું છે, અને આપણે ત્યાં ચાય કોફી ગાંઠિયા થી ટૂંકમાં નાના છોકરાઓથી લઈને એજેડ આખું ગ્રુપ છે ત્યાં સુધી બધાને જે વસ્તુ ખાવી હોય આપણે ત્યાં અવેલેબલ છે। ગાંઠિયા ભજીયા છે, ટી કોફી મિલ્કશેક્સ કોલ્ડ કોફી છે, ફ્રેન્કીઝ છે, સેન્ડવિચીસ છે, પીઝા છે, પાસ્તા છે, ઘણી બધી વેરાયટીઝ છે। ઇવન આપણા પાસે સાઉથ ઇન્ડિયનમાં ઘણી વેરાયટીઝ છે, અને ટિપિકલી આપણે સેન્ડવિચ કે પીઝા છે એ બધું મેંદો, પબ્લિકના હેલ્થને બધા અત્યારે કોન્શિયસ થઈ ગયા છે તો આપણે એટલું મેંદાવાળી વસ્તુ વાપરતા નથી, બધું વીટ બેઝ ઉપર છે। પીઝા છે એના બેઝ આપણા વીટના આવે છે, સેન્ડવિચમાં આપણે બ્રાઉન બ્રેડ વાપરીએ છીએ, એટલે ટોટલ એ આપણે ટૂંકમાં હેલ્થ રિલેટેડ છે। પછી બધું ધ્યાનમાં રાખી અને આપણે એક આખો કન્સેપ્ટ બનાવેલો છે। ત્યાં આપણે ત્યાં એક પ્રીમિયમ લોન્ચ છે જેમાં એસી માટે સીટિંગ છે, રૂફટોપ છે, ઓપન સીટિંગ છે, લોન છે, તેમાં ક્યાંય 150-200 જણાની પાર્ટી કે કાંઈ પણ વસ્તુ ઓર્ગેનાઇઝ કરવી હોય, મેરેજ ફંક્શન છે, એન્ગેજમેન્ટ ફંક્શન છે અથવા કોઈ બીજી પાર્ટી છે, તો એ બધું આપણે ત્યાં અરેન્જ કરી આપીએ છીએ। પ્રીમિયમ લોન્જમાં બી બર્થડે પાર્ટીઝ નાની નાની છે, કીટી પાર્ટીઝ છે, એ બધું આપણે ઓર્ગેનાઇઝ કરી આપીએ છીએ, અને ટૂંકમાં બધી વસ્તુ આપણે ત્યાં અવેલેબલ છે। નાના છોકરાઓથી લઈને મોટાઓને બધું જે ખાવું હોય બધું એક જગ્યાએ તમને એક સ્થળે સારા એન્વાયરમેન્ટમાં સારી ક્વોલિટી સાથે તમને એકદમ અનુભવ સારો થાય, સેટિસ્ફેક્શન તમને ફૂડ ક્વોલિટીથી લઈ અને એન્વાયરમેન્ટમાં બધી રીતે તમને એકદમ મજા આવે એવું આપણે આખું કન્સેપ્ટ ઊભો કરેલો છે। ટિપિકલી અપના અડ્ડા એ એક ફ્રેન્ચાઇઝી છે અમદાવાદની, પણ આપણે ત્યાં ઘણી બધી વસ્તુ એક્સ્ટ્રા એડ કરેલી છે આપણી રીતે, ને ઘણું બધું તમે ચોક્કસ એકવાર આવશો, તમે આવતા જ હશો પણ એકવાર વિઝિટ કરશો, તમને અહીંયા બધી ટેસ્ટ કરશો, આપણી જે સેન્ડવિચીસ છે, પીઝા છે, સાઉથ ઇન્ડિયન છે, બધી વસ્તુ તમને પોતાને ખાઈને જ તમને અનુભવ થશે કે આપણે હેલ્થ રિલેટેડ કયો કે ક્વોલિટી કયો બધું આપણે કેટલું આમાં નાની નાની વસ્તુનું અમે ધ્યાન રાખીએ છીએ। સરસ, આઈ હોપ તમને પણ અહીં અપના અડ્ડાની પૂરતે પૂરતી માહિતી મળી ગઈ હશે,
અને તમે પણ એકવાર ચોક્કસ અહીંની મુલાકાત લેશો અને તમારા અનુભવ અમારી ચેનલ દ્વારા અમોને જણાવશો. બાય, હેવ એ નાઇસ ડે. હા, તો આ એના કુક છે ભાઈ, તમારું નામ જણાવશો? મુકેશભાઈ. મુકેશભાઈ, તમે આ શું બનાવી રહ્યા છો? પાસ્તા. પાસ્તા બનાવી રહ્યા છો, આમાં તમે શું નાખેલું છે? બ્રોકોલી, કેપ્સિકમ, બ્લેક ઓલિવ, કાંદા. મુકેશભાઈ છે તે બીજી ફૂડ આઈટમ બનાવી રહ્યા છે, તો આપણે તેને પૂછીએ કે તમે શું બનાવી રહ્યા છો. મુકેશભાઈ, હવે તમે શું બનાવી રહ્યા છો? ફેંગી બનાવી રહ્યો, પનીર ટીકા. બીજા કુક ને મળશું. ભાઈ, તમારું નામ જણાવશો? હા, જીતુભાઈ ડામોર. તમે શું બનાવી રહ્યા છો? મિલ્કશેક. બીજા કુક પાસે આવી ગયા છે, તેમનું નામ પણ પૂછી લઈએ અને તે શું વેરાયટી બનાવ્યા છે તે પણ આપણે જોઈ લઈએ. તો ભાઈ, તમારું નામ જણાવશો? મારું નામ સતીશ દવે. સતીશભાઈ, તો તમે શું બનાવી રહ્યા છો સતીશભાઈ? ગાંઠિયા. ગાંઠિયા, સરસ. તમે જુઓ છો કે અહીંયા મરીને ફ્રેશ જ ટોચીને નાખવામાં આવે છે, જેથી કરી અને એનો ટેસ્ટ ખૂબ જ એનહાન્સ થાય છે. અને આ છે અજમા. આવી ગયા છે. ભાઈ, તમારું નામ જણાવશો? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, તમે શું બનાવી રહ્યા છો પ્રકાશભાઈ? સ્પાઈસી ઇન્ડિયન. સ્પાઈસી ઇન્ડિયન. તમે શું અત્યારના આમાં બાઉલમાં લીધું છે? લાલ પીલા કેપ્સિકમ. ઓકે. કાંદા ઓર પનીર. જો તમે જોવો છો અહીંયા બ્રેડ છે તે ટોટલી વીટની જ યુઝ કરવામાં આવે છે અને તમે બ્રેડની થિકનેસ પણ જોઈ શકો છો. આ અહીં તેઓ પોતે જ જાતે પ્રોડક્ટ કરે છે બ્રેડનું. મેંદાની જે બ્રેડ છે તે એવોઇડ કરી રહી છે. તો હવે અહીં તમને આ ટોટલી વીટ બ્રેડનો જ યુઝ કરીને લગભગ ફૂડ આઈટમ અહીં મળશે. તો હવે અહીં આપણે ઢોસા કાઉન્ટર ઉપર આવી ગયા છે. સર, આપકા નામ બતાઈએ. સોનુભાઈ. સોનુભાઈ, આપ કોણ સા ઢોસા બના રહે હો? અપના અડ્ડા સ્પેશિયલ. યહાં અબ અપના અડ્ડા સ્પેશિયલ ઢોસા બની રહ્યો છે, તો તમે એની મેકિંગ પ્રોસેસ જોશો. ये मसाला सेपरेट करके दोगे प्लेट में? हाँ. ओके. તમે જોઈ રહ્યા છો કે ટોટલી મસાલો એમને ઢોસા પર જ બનાવેલો છે, જેથી કરી બધા મસાલાના બધા સ્વાદ છે તે ઢોસા પર પણ સારી રીતના આવી ગયા છે.
કસ્ટમર રિવ્યુ પણ જાણશું. મેડમ, તમારું નામ જણાવશો? મારું નામ શિલ્પા છે. આજે સન્ડે છે, હું મારી ફ્રેન્ડ સાથે અહીંયા આવી છું. અમે લોકોએ ખૂબ એન્જોય કર્યો, રીલ્સ પણ બનાવી, અને અમારી જે વિઝન ક્લબ છે, લેડીઝ ક્લબ, તો એના પ્રોગ્રામ બી અવારનવાર અહીંયા થાય છે, અને એ લોકોની ખૂબ સારી સર્વિસ હોય છે, અને બહુ સારું, મતલબ એ લોકોનું મેનેજમેન્ટ છે. અને આ જગ્યા જે છે એ થોડી સિટીથી આઉટ છે, તો ત્યાં મતલબ એકદમ એટમોસ્ફિયર શાંત છે, તો બહુ મજા આવે છે અહીંયા. થેન્ક યુ. બે પ્લેટ ઓર્ડર કરીને મગાવેલા છે. આ અહીં અપના અડ્ડા સ્પેશિયલ ઢોસા છે, જેની પ્રાઇસ 190 છે, અને આ અહીંની યુનિક ડીશ છે, પીઝા ફ્રાઈઝ. જો તમારે આનો ટેસ્ટ કરવો હોય તો તમારે અપના અડ્ડામાં આવવું જ પડશે, કેમ કે જામનગરમાં આ ડીશ અહીં જ અવેલેબલ છે. આ ડીશ બીજે ક્યાંય તમને એકેય રેસ્ટોરન્ટમાં એકેય કેફેમાં અવેલેબલ નથી. તો હવે હું આ બેનો ટેસ્ટ કરી અને તમને રિવ્યૂ કહીશ. જો તમને હું ઢોસામાં દેખાડું, ઢોસામાં જે ઢોસા ઉપર જ બધો આ મસાલો બનાવેલો હતો, જેથી કરીને આ મસાલાનો બધો ટેસ્ટ છે તે ઢોસામાં સારી રીતના સ્પ્રેડ થઈ ગયેલો તમને દેખાય છે, અને આ સોફ્ટ પણ એવા સારા એવા છે. વેરી ડિલિશિયસ. સબ્જી પણ, પનીરનો ટેસ્ટ સરસ આવે છે, કેપ્સિકમ ફ્રેશ નાખેલા છે. આ એની ચટણી છે, ચટણી પણ તમે જોશો કે સારી એવી ઠીક છે. અને આ છે સંભાર, સંભારની થિકનેસ પણ તમે જોઈ શકો છો. સંભારમાં પણ બધા ફ્રેશ વેજીટેબલ એડ કરેલા છે. ઓલોવરાનો ટેસ્ટ ખૂબ જ સરસ છે. હવે આપણે પીઝા ફ્રાય ટેસ્ટ કરશું. પીઝા ફ્રાયમાં તમે જુઓ છો કે એકદમ ટોપ ઉપર એને એકદમ ચીઝનું લેયર કરેલું છે, પીઝા સોસ સપ્લાય કરેલો છે, જો તમને દેખાય છે, અને આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે. જો તમારે કંઈક અલગ જ ખાવું હોય, રેગ્યુલર કરતાં કંઈ ડિફરન્સ જ ખાવું હોય, તો ચોક્કસ તમે આ પ્લેટની એકવાર ટેસ્ટ કરશો. ઇટ્સ ઓલ્સો ડિલિશિયસ. આનો પણ ટેસ્ટ એકદમ યુનિક જ આવે છે. ઓપન ટોસ્ટ તંદૂરી છે, જે અપકમિંગ પ્રોજેક્ટમાં એડ થવાના છે, તો આપણે તેનો પણ ટેસ્ટ કરી અને તેના રિવ્યૂ તમને જણાવશું. જો તમે તેની થિકનેસ જુઓ છો, એના આમાં બધા વેજીટેબલ્સ, પનીર અને તંદૂરી સોસ એડ કરવામાં આવે છે. હવે હું તમને ટેસ્ટ કરી અને જણાવીશ. ખૂબ જ મસ્ત છે. તંદૂરનો પણ, તંદૂરી સેન્ડવિચ છે, એટલે તેનો પણ સારો એવો ટેસ્ટ એનહાન્સ થઈ રહ્યો છે. પનીર પણ સારી ક્વોલિટીનું અહીં યુઝ કરવામાં આવેલું છે. ઓલઓવર આ પણ સારું ડીશ છે.